કોરોનાના સંક્રમણ કાળ બાદ ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવામાં મુશ્કેલ બને છે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ધોરણ 11 વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને ભણવા માટે કુલ 50 જેટલા શિક્ષકોને હંગામી ધોરણે લેવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં સુરત એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જેની સુમન શાળામાં ધોરણ 11 અને 12 માટેના પણ વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષે ધોરણ 11ના 24 વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12નો અભ્યાસ પણ પૂર્ણ કરશે. કોર્પોરેશન દ્વારા હવે શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને ત્રણેય પ્રવાહમાં યોગ્ય અભ્યાસ આપી શકાય. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જે પૈકી હાયર સેકન્ડરી માટે શરૂ કરેલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારેના શિક્ષકો લેવાનો નિર્ણય કરાયો છે. ધોરણ 11 માટે અત્યાર સુધી 50 શિક્ષકો હતા. હવે ધોરણ 12ના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષકોની સંખ્યા કુલ 111 થઈ છે. વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરના નગરજનો માટે, શહેરીજનો માટે, સ્કૂલમાં જે સુમન સ્કૂલો આપણી ચાલે છે એ સ્મોલ કરવા આપણે ધ્યાન હશે કે ગયા વર્ષે 24 જેટલા વર્ગ 11મા ધોરણમાં શરૂ કરવામાં આવ્યા હતા. આ 24માં જે 11મા ધોરણના વર્ગો હતા, 24 વર્ગો, એમાં જે છોકરાઓ પાસ થશે, જે બાળકો, જે દીકરીઓ કે દીકરાઓ પાસ થશે એને 12મા ધોરણનું પણ એજ્યુકેશન સુરત મહાનગરપાલિકા પૂરું પાડશે. અને આ જે એજ્યુકેશન પૂરું પાડવાની વાત છે એમાં આપણે 111 જેટલા કે પહેલાં 50 જેટલા ટીચર્સોને ગયા વર્ષે આપણે હાયર કર્યા હતા, એમાં બીજા વધારો કરીને 12મા ધોરણને ધ્યાનમાં રાખીને 111 જેટલા ટીચરોને હાયર કરીને આ એજ્યુકેશન. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.